સૌથી મોટો પર્વ એવા હોળી બાદ આજે ધૂળેટીમાં લોકો રંગે રંગાયા છે, ત્યારે સતત સાતમી વાર ભાજપમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવાએ લોકસભા લડી રહ્યા છે, ત્યારે આજે સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાના નિવાસસ્થાનેથી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. તેમણે એમના પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ધૂળેટી મનાવી હતી, એકબીજાને રંગો ગુલાલ લગાડી ધામધૂમથી હોળી પર્વની ઉજવણી કરી હતી. જોકે આજે પણ આપના નેતા જયસર વસાવા પર પ્રહાર કર્યા હતા અને TV13 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે, ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસીની બહોળા વસ્તી છે, ત્યારે આદિવાસી નેતાઓ પણ હોળી પર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવતા. ખાસ કરીને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દર વર્ષે હોળી પર્વ ઉજવે છે. આજે તેમણે પોતાના ઘરે કાર્યકર્તાઓ સાથે પરિવાર સાથે ધૂળેટી પર્વ ઉજવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌથી પહેલા તો TV13 તરફથી આપને હોળી પર્વની શુભેચ્છા છે, અને તમે હોળી પર્વે લોકોને શું શુભેચ્છા પાઠવવા માંગો? સારા તરફથી TV13 ને એની સાથે જોડાયેલા તમામ દર્શકોને ખૂબ ખૂબ આ હોળી પર્વની શુભેચ્છા પાઠવું છું. અને આ હોળી પર્વ એ ફક્ત કોઈ આદિવાસી સમાજનો એટલો તહેવાર નથી, એ બધા સમાનો તહેવાર છે. બધા અલગ અલગ રીતના પોતપોતાના આદિ શૈલીથી એ હોળી પર્વ ઉજવતા હોય છે. રાજસ્થાન સમાજ દ્વારા રંગોથી હોળી ઉજવતા હોય છે, એ રીતના શહેરના લોકો પણ એમની રીતના આગવી પદ્ધતિથી જે વર્ષોથી જે પરંપરા જે છે હિન્દુ સંસ્કૃતિ મુજબ એ પ્રકારને હોળી ઉજવતા હોય છે, ધૂળેટી ઉજવતા હોય છે. ત્યારે આદિવાસી સમાજ પણ ખૂબ આસ્થાથી શ્રદ્ધાથી હોળી પર્વ ઉજવે છે. હોળી માતા ને એ દેવી તરીકે માને છે, જોગણ માતા તરીકે માને છે, ઔષધ જોગણીનું પણ એ આદિવાસી સમાજ પૂજા કરે છે. અને આદિવાસી સમાજની પરંપરા મેં જોઈ છે વર્ષોથી, એ બધા ગામના લોકો આપણા બધા ભેગા કરે, શાળાના કાઠી બનાવી એ બનાવે, અને એ હોળીનો જે રીતના આખો શણગાર કરીને પ્રગટાવે, હોળીનો જે અગ્નિ દ્વારા બન્યા પછી અને જે ઘેરાય બન્યા હતા, એ ઘેરાય બનતા પેલા 15 દિવસ સુધી ઘરની બહાર રહેતા, સ્ત્રી સંપર્ક પણ કરતા નથી, ખાતા હોય જબરદસ્ત નિયમોનું પાલન કરતા હોય. આ નિયમોના કારણે જે મોટી જ્વાળા હોય, જે 25-30 ફૂટ ઊંચાઈની જ્વાળા હોય, એમાંથી કૂદીને આ લોકો જતા હોય છે. એટલે આ વૈજ્ઞાનિક હું માને કે નહીં માને, પણ અમારે આ પ્રત્યક્ષ જોયેલી છે, એ શક્તિ છે, અને એ શક્તિની ઉપાસના કરનારા લોકો જ આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. અને આ 5 દિવસ સુધી વ્યસ્ત ધારણ કરતા હોય છે, કમર પર ઘૂઘરા બાંધતા હોય છે, આગુ નૃત્ય કરતા હોય છે, અલગ અલગ પ્રકારના જે ગીતો ગાતા હોય છે, અને એક ધામધૂમથી 5 દિવસ સુધી હોળીનો પર્વ ઉજવે છે. અને ખરેખર એક તમામ સમાજોથી આદિવાસી સમાજ અલગ રીતના હોળી પર્વ ઉજવે છે. બીજું સાહેબ, હોળી ધૂળેટી પછી તમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યા છો, તો આજે ધૂળેટી પર્વ છે અને આજથી તમે હવે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ સાહેબ કરશે, 7મી વખત આ ચૂંટણી લડવા રહી જાય છે, કેવા મુદ્દા હશે અને કેવી રીતે આપણે મેદાનમાં ઉતરશું? જો ચૂંટણી તો હમણાં આવે છે, પણ અમે છેલ્લા 1 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે. બુથ લેવલ સુધી અમારું સંગઠનનું કામ છે. સંગઠન એટલું બધું મજબૂત છે ને, એ સંગઠનના માધ્યમથી સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના કે ભારત સરકારની યોજના અમે જન જન સુધી પહોંચાડી છે. અને ચૂંટણી જાહેર થયા પછી પણ 7-7 વિધાનસભાના મારા સંમેલનો છે, સફળ સંમેલનો છે. અને આ સંમેલન પૂર્ણ થયા પછી હોળી આવે તો હોળીના 4-5 દિવસ સ્વાભાવિક છે, બધા કાર્યકર્તા હોળી મનાવવાના એમાં જોડાયેલા હોય, આમ જનતા પણ હોળી પર્વ ઉજવવામાં મજબૂત હોય, તેવા સમયે અમે વ્યક્તિગત લોકોને મળીએ છીએ અને હોળીની શુભેચ્છા પાઠવીએ છીએ. અને જેવો 5 દિવસ રંગોત્સવનો પાંચમ સુધી આદિવાસી સમાજની અંદર ખાસ હોળી રમાતી હોય છે, તો એના પછી પાંચમ પછી સત્તાવાર રીતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સંમેલનો ગોઠવી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમે કરવાના છે. આપની સામે ચેતર વસાવા આપના ઉમેદવાર છે, પ્રતિસ્પર્ધીને પડકારવા આ કઈ રીતે અમે સામે છે? અમારી સામે કોઈ પણ પ્રકારનો ઉમેદવાર આવ્યા છે,
અમે અમારી વાત કરી છે, અમારા સરકારના કરેલા કામો, પ્રજાના કરેલા કામો, પ્રજા હિતને સુરક્ષાથી માંડીને બધી જ રીતને ધ્યાનમાં રાખીને અમારે સરકારેલા કામો અમે લોકો સુધી પહોંચાડે છે. અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે વર્ષોથી કેટલા જંગલને લગતા જે પ્રશ્નો, જંગલની જમીન, ફોરેસ્ટ વિલેજના ડેવલપમેન્ટના જે ઘણા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નો અમે સોલ્વ કર્યા છે. અને એ વાત લઈને અમે લોકોની વચ્ચે જઈશું. અને શહેરી વિસ્તારોની અંદર પણ જે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઔદ્યોગિક ક્ષેત્રને લગતા ઘણા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નો પણ અમે સોલ્વ કર્યા છે. શહેરી વિકાસના પણ ભારત સરકાર કે રાજ્ય સરકારની જે શહેરીકરણ જે યોજના છે એનો જબરદસ્ત પ્રકારનો લાભ અપાય છે. તો આવનારા દિવસોમાં અમારા સરકારના કરેલા કામો લોકોને યાદ દેવાનું છે અને કરેલા કામો આધારે મત મેળવીશું. તો મનસુખભાઈએ હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી અને ધૂળેટી પછી હવે ફૂલ જોશમાં ચૂંટણીનો પ્રચાર કરશે અને પોતાનો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. દીપક જગતા, TV13 ગુજરાતી, અપ્તી ગુજરાત.